तो વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટૂલ જીઓમેટ્રી. તો સૌપ્રથમ પહેલી ટર્મ આપણી છે કે શેંક, બરાબર. તો શેંક કોને કહેવામાં આવે છે? તો જે ટૂલની તમારી જે મુખ્ય બોડી છે તેને શું કહેવામાં આવે છે? શેંક કહેવામાં આવે છે. આ જે તમને દેખાઈ રહ્યું છે એ તમારા ટૂલની મુખ્ય બોડી કહેવામાં આવે છે, બરાબર. જે તમારી શું ઉપયોગમાં લેવામાં આવે છે? તો જે તમારા ટૂલને તેના હોલ્ડરની અંદર જે ભાગ ફિટ કરવામાં આવે છે, બરાબર, એ ભાગને શું કહેવામાં આવે છે? તમારું શેંક કહેવામાં આવે છે. તો આ છે તમારું શેંક. તો આપણે અહીં લખી દઈશું. ઓકે, ત્યારબાદ બીજી ડેફિનેશન છે કે બેઝ કોને કહેવામાં આવે છે. તો આ શેંકના જે બોટમનો પાર્ટ છે, શેંકના જે તળિયાનો ભાગ છે, એને શું કહેવામાં આવે છે? બેઝ કહેવામાં આવે છે. ત્યારબાદ તમારી જે કંઈ પણ સરફેસની ઉપરથી કે સરફેસની ઉપરથી ચીપ પસાર થાય છે એ ભાગને શું કહેવામાં આવે છે? ફેસ કહેવામાં આવે છે. આ તમારો જે ભાગ દેખાઈ રહ્યો છે તમને, આ જે ભાગ દેખાઈ રહ્યો છે એને શું કહેવામાં આવે છે? ફેસ કહેવામાં આવે છે. જેની ઉપરથી તમારી ચીપ પસાર થાય છે તેને શું કહેવામાં આવે છે? ફેસ કહેવામાં આવે છે. ત્યારબાદ છે તમારું ફ્લેંક કોને કહેવામાં આવે છે, બરાબર. તો જે કંઈ પણ તમારા વર્કપીસની જે કંઈ નવી સરફેસ જે પેદા થાય છે એ જેના પરથી પસાર થાય છે, તો ટૂલના એ ભાગને શું કહેવામાં આવે છે? ફ્લેંક કહેવામાં આવે છે. અને ફ્લેંક તમારા બે પ્રકારના હશે. એક હશે તમારું માઇનર ફ્લેંક અને બીજું હશે તમારું મેજર ફ્લેંક. તો એ બંનેને ડિફાઇન કરવા માટે પહેલાં આપણે અહીં આગળ એક ટર્મ બતાવી દઈએ જેને આપણે નોઝ કહીશું. એક સેકન્ડ. ઓકે, તો આ રીતનું તમારું કંઈક ટૂલ હશે. તો આ જે બે પાર્ટ છે, એક આ પાર્ટ અને એક આ પાર્ટ, આ બંને તમારા શું છે? ફ્લેંક છે, જેની ઉપરથી તમારા વર્કપીસની જે નવી પેદા થતી સરફેસ છે તે પસાર થાય છે, બરાબર. તો આમાં એક છે તમારું મેજર ફ્લેંક, આને આપણે કહીશું મેજર ફ્લેંક. અને આ છે તમારું માઇનર ફ્લેંક. છે તમારું મેજર ફ્લેંક અને બીજું છે તમારું માઇનર ફ્લેંક. ત્યારબાદ આજે તમને કર્વ પાર્ટ દેખાય છે, આજે તમને કર્વ પાર્ટ દેખાય છે તેને શું કહેવામાં આવે છે? નોઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નોઝ. આ જે ભાગ દેખાય છે એને શું કહેવામાં આવે છે? નોઝ કહેવામાં આવે છે. અને આ જે રેડિયસ દેખાઈ રહી છે તમને, આ જે કર્વ દેખાઈ રહ્યો છે એ રેડિયસને શું કહેવામાં આવે છે? નોઝ રેડિયસ કહેવામાં આવે છે. ટૂલની લાઈફ વધારવા માટે સૌથી અગત્યનો ભાગ ભજવતું ટર્મ છે તમારી નોઝ અને નોઝ રેડિયસ. તો વિદ્યાર્થી મિત્રો, આટલામાં કંઈક સમજ ના પડી હોય તો તમે જણાવી શકો છો. બીજી એક ટર્મ છે તમારી કટિંગ પાર્ટ, બરાબર. કટિંગ પાર્ટ કોને કહીશું? તો તમારું આ જે પાર્ટ થશે આને પેરેલલ લાઈન ડ્રો કરીશું. અને આ જે તમારી પેરેલલ લાઈન છે, બરાબર, તો આટલો જે પાર્ટ થશે આજે પાર્ટ થશે એને શું કહીશું આપણે? કટિંગ પાર્ટ કહેવામાં આવે છે. તો આટલી ડેફિનેશન વિદ્યાર્થી મિત્રો તમને ના સમજ પડી હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. પહેલું હતું તમારું શેંક, જે તમારા ટૂલની મેઇન બોડી કહેવામાં આવે છે, જે તમારા ટૂલને હોલ્ડ કરવા માટે હેલ્પ કરે છે. ત્યારબાદ છે તમારું બેઝ, જે તમારા શેંકના નીચેનો ભાગ છે, બરાબર. ત્યારબાદ છે તમારું ફેસ, કે જેની પરથી તમારી ચીપ પસાર થાય છે. ત્યારબાદ છે તમારું ફ્લેંક, માઇનર ફ્લેંક અને મેજર ફ્લેંક, જે તમારા નવી જે સરફેસ ફોર્મ થાય છે તેની સાથે તેના ઉપરથી પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે તમારો કટિંગ પાર્ટ, આ
છે તમારો કટિંગ પાર્ટ. હજુ એક ટર્મ તમારી રહી ગઈ, આ જે એજ તમને દેખાઈ રહી છે બરાબર, જ્યાંથી તમારું મટીરિયલ કટ થશે બરાબર, એક આ છે અને એક તમારી આ છે. આ બંને તમારી શું છે, કટિંગ એજ કહેવામાં આવે છે, કે જેનાથી તમારું મટીરિયલ શું થવાનું છે, કટ થવાનું છે. જે સરફેસથી તમારું મટીરિયલ કટ થવાનું છે, જે એજથી તમારું મટીરિયલ કટ થવાનું છે. તો આ જે દેખાઈ રહી છે તમને, તો આ તમારી શું થઈ જશે, મેજર કટિંગ એજ થઈ જશે બરાબર. કટિંગ એજના બે પ્રકાર છે, એક છે તમારી સાઇડ કટિંગ એજ અને એક છે તમારી એન્ડ કટિંગ એજ. અહીં આગળ તમને જણાવવા મળશે કે મેજર કટિંગ એજ અને માઇનર કટિંગ એજ. તો આ જે દેખાઈ રહી છે આ તમારી કઈ છે, મેજર કટિંગ એજ અને આ છે તમારી માઇનર કટિંગ એજ. માઇનર કટિંગ એજ. તો આ હતા તમારા બેઝિક ટર્મ, બેઝિક વ્યાખ્યા હતી. સૌપ્રથમ આપણે જોઈશું કે બે ક્રેક એંગલ કોને કહેવામાં આવે છે બરાબર. તો બે ક્રેક એંગલ કોને કહેવામાં આવે છે, તો તમારા જે કંઈ પણ ફેસ છે, ફેસ અને ટૂલના બેઝના વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે, તમારું બે ક્રેક એંગલ કહેવામાં આવે છે. મીન્સ કે તમારું ફેસ જે છે એ ફેસ અને ટૂલનો તમારો જે બેઝ છે બરાબર, આને આપણે બેઝ લઈશું. તો તમારો જે બેઝ છે, તો તમારા ફેસ અને બેઝ વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે, તમારું બેક રેક એંગલ કહેવામાં આવે છે. જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે એનું જે પ્લેન હશે એ તમારા બેઝને પરપેન્ડિક્યુલર અને તમારી ટૂલની લંબાઈને સમાંતર લેવામાં આવે છે. તો એને આપણે લખી દઈશું શું કહેવામાં આવે છે, બેક રેક. તો આ જે તમારું દેખાય છે ફેસ અને તમારા બેઝ વચ્ચેના એંગલને શું કહેવામાં આવે છે, તમારું બેક રેક એંગલ કહેવામાં આવે છે. આ જે એંગલ દેખાય છે તમને, આ એંગલ, તો અહીં આપણે લખી દઈએ, નંબર આપી દઈએ એક. બેક રેક એંગલ કહેવામાં આવે છી બરાબર. અને બેક રેક એંગલની જે સંજ્ઞા છે એને આપણે શું કહીશું, આલ્ફા બી કહેવામાં આવે છે. આલ્ફા સફિક્સમાં બી કહેવામાં આવે છે. આ રીતે આલ્ફા સફિક્સમાં બી, નોમેનક્લેચર જેને કહીશું આપણે. ઓકે, ખ્યાલ આવી ગયો છે. તો ત્યારબાદ તમારું બીજું છે કે સાઇડ રેક એંગલ કોને કહેવામાં આવે છે બરાબર. તો સાઇડ રેક એંગલ કોને કહીશું, તો તમારા ફેસ જે તમારા ટૂલનું જે ફેસ છે એ ફેસ અને તમારા સેન્કનો જે બેઝ છે બરાબર, તમારા ટૂલનું ફેસ અને સેન્કનો જે બેઝ છે આ બંને વચ્ચેના એંગલને શું કહેવામાં આવે છે, તમારું સાઇડ રેક એંગલ કહેવામાં આવે છે બરાબર. તો આને પણ આપણે નંબર આપી દઈશું નંબર ટુ. આ જે એંગલ તમને દેખાઈ રહ્યો છે એ તમારો કયો એંગલ છે, સાઇડ રેક એંગલ છે. કોની વચ્ચેનો એંગલ છે, તમારા ટૂલના ફેસ અને સેન્કના બેઝ વચ્ચેના એંગલને શું કહેવામાં આવે છે, તમારું સાઇડ રેક એંગલ કહેવામાં આવે છે. તેને દર્શાવવા માટેનું તમારું સંજ્ઞા છે, નોમેનક્લેચર છે, આલ્ફા એસ છે. શું છે, આલ્ફા એસ છે. આ બંનેમાં ખબર પડી ગઈ. હા, અને બીજી એક વાત કે જ્યારે આને મેઝર કરવાનો હોય ત્યારે તમારું પ્લેન હશે બરાબર, એ કોને પરપેન્ડિક્યુલર લેવામાં આવશે, તમારા બેઝને પરપેન્ડિક્યુલર લેવામાં આવશે અને જે તમારી વિડ્થ હશે બરાબર, એ વિડ્થને પેરેલલ લેવામાં આવશે. ક્યારે, જ્યારે તમારે આના એંગલ મેઝર કરવાનો હશે ત્યારે.
તમને સાઈડમાં આકૃતિ દેખાતી હશે કે કઈ રીતે પ્લેનને લેવામાં આવે છે. ઓકે, તો આ હતું તમારું સાઈડ રેક્ટેંગલ. ઓકે, ત્યારબાદ તમારું થર્ડ નંબરનું છે એન્ડ રિલીફ એંગલ. બરાબર, તો એન્ડ રિલીફ એંગલ કોને કહેવામાં આવે છે? તો તમારા બેઝ અને તમારા એન્ડ ફ્લેંક. ઓકે, એક સેકન્ડ, આપણે ફ્લેંક ફરીથી એક વાર બતાવી દઈએ. બરાબર, શું કહેવા માગે છે? મારી જે સાઈડ કટિંગ એજ છે, બરાબર, તો સાઈડ કટિંગ એજની એકદમ નીચેની સાઈડ, નીચે ફ્લેંક આપેલી છે, બરાબર, એનો ભાગ અને તમારા બેઝમાંથી ડ્રો કરવામાં આવેલી લાઈન વચ્ચેનો ખૂણો, એટલે કે આ અને આ, આ બંને વચ્ચેનો જે કંઈ પણ તમારો ખૂણો બને છે એને શું કહેવામાં આવે છે? એન્ડ રિલીફ એંગલ કહેવામાં આવે છે. ત્રણ નંબર આપી દઈશું આપણે. આ ત્રણ નંબર છે તમારું, આ એક નંબર હતું, આ તમારું બે નંબર હતું, ત્રણ નંબર. શું છે એનું નામ? એન્ડ રિલીફ એંગલ કહેવામાં આવે છે. તેને ગામા ઈ વડે ઇનોટ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તમારી સાઈડ કટિંગ એજની એકદમ નીચે જે ફ્લેંક આપેલી છે એ ફ્લેંક અને તમારા બેઝમાંથી ડ્રો કરવામાં આવેલી લાઈન, આ બંને વચ્ચેના એંગલને શું કહેવામાં આવે છે? એન્ડ રિલીફ એંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે તમારું નંબર ફોર, સાઈડ રિલીફ એંગલ કોને કહેવામાં આવે છે? બરાબર, સોરી, પહેલાં જોઈ લઈએ કે એન્ડ રિલીફ એંગલનું જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું હોય, જેને મેઝર કરવાનું હોય, ત્યારે શું કરવામાં આવે છે? તમારું બેઝ તમારા એન્ડ ફ્લેંક એટલે કે તમારી માઇનર ફ્લેંકને પરપેન્ડિક્યુલર લેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે તમારું ચોથું, છે તમારું સાઈડ રિલીફ એંગલ. તો સાઈડ રિલીફ એંગલ કોને કહેવામાં આવે છે? એન્ડ રિલીફ એંગલના જેવું જ છે પણ થોડુંક અલગ છે. ઓકે, શું કહેવામાં આવે છે? તમારી જે સાઈડ કટિંગ એજ છે, જેને આપણે મેઇન કટિંગ એજ કહીએ છીએ, બરાબર, એની એકદમ નીચેની સાઈડ જે ફ્લેંક છે એને આપણે શું કહીએ છીએ? મેજર ફ્લેંકનો ભાગ કહીએ છીએ. તો એ મેજર ફ્લેંકનો ભાગ અને તમારા બેઝમાંથી ડ્રો કરવામાં આવેલી પરપેન્ડિક્યુલર લાઈન, બરાબર, એટલે કે આ તમારું બેઝ છે એની પરપેન્ડિક્યુલર લાઈન તમારી આ થઈ, એ અને તમારા મેઇન કટિંગ ગેજની એક્ઝેક્ટ નીચે આવેલી મેજર ફ્લેંક થઈ આ થઈ, બરાબર, તો એની લાઈન અને આ, આ બરાબર, તો તમારી મેઇન કટિંગ એજની નીચે આવેલી તમારી જે મેજર ફ્લેંક છે એ અને તમારા બેઝને પરપેન્ડિક્યુલર જે લાઈન ડ્રો કરવામાં આવેલી છે એ, એ બંને વચ્ચેના એંગલને શું કહેવામાં આવે છે? સાઈડ રિલીફ એંગલ, જે છે તમારો નંબર ફોર આપી દઈશું. અહીં આગળ લખી દઈશું આપણે. સાઈડ રિલીફ એંગલ, સાઈડ રિલીફ એંગલ માટે એને મેઝર કરવાનું હોય ત્યારે પ્લેનને શું કરવામાં આવે છે? તમારા જે તમારું સ્લાઇડ ફ્લેંક, સાઈડ ફ્લેંક છે એને પરપેન્ડિક્યુલર લેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ તમારું ફિફ્થ નંબરનું છે એન્ડ કટિંગ એજ એંગલ અને તમારું સિક્સ નંબરનું છે સાઈડ કટિંગ એજ એંગલ. તો પહેલાં સમજીશું, બંને સેમ જ છે, થોડોક જ ફરક છે, ખાલી ફટાફટ સમજી લઈશું. તો એન્ડ કટિંગ એજ એંગલની કોને કહેવામાં આવે છે? તો તમારી જે એન્ડ કટિંગ એજ છે, બરાબર, એન્ડ કટિંગ એજ અને તમારી શેન્કને જે પરપેન્ડિક્યુલર લાઈન છે એ બંને વચ્ચે જે ખૂણો બને છે એને શું કહેવામાં આવે છે? એન્ડ કટિંગ એજ એંગલ કહેવામાં આવે છે. બરાબર, તમારી એન્ડ કટિંગ એજ, ઓક્ઝિલરી કટિંગ એજ કોને કહીશું? માઇનર કટિંગ એજ, ઓક્ઝિલરી કટિંગ એજ, આ તમારી માઇનર કટિંગ એજ થઈ, બરાબર. તો આ તમારી જે માઇનર કટિંગ એજ છે એ અને શું કીધું છે? તમારા શેન્કને પરપેન્ડિક્યુલર લાઈન, શેન્ક તમારું કયું છે? આ છે,
શેન્ક ને પરપેન્ડિક્યુલર લાઈન કઈ થશે? આ થશે તમારી, બરાબર. તો શેન્ક ને પરપેન્ડિક્યુલર લાઈન અને તમારી એન્ડ કટિંગ એજ છે, આ તમારી કઈ છે? એન્ડ કટિંગ એજ છે. તો એ બંને વચ્ચે જે ખૂણો બને છે એને આપણે શું કહીએ છીએ? નંબર ફાઇવ આપી દઈશું, એને શું કહીશું આપણે? એન્ડ કટિંગ એજ એંગલ. ખ્યાલ આવી ગયો? બરાબર. અને ત્યારબાદ તમારું લાસ્ટ છે સાઇડ કટિંગ એજ એંગલ. તો સાઇડ કટિંગ એજ એંગલ પણ સેમ જ છે, તમારી જે સાઇડ કટિંગ એજ છે એ અને તમારા શેન્કને પેરેલલ લાઈન થઈ ગઈ તમારી. આ શેન્કને પેરેલલ લાઈન અને આ છે તમારી સાઇડ કટિંગ એજ. તો એ બંને વચ્ચે જે એંગલ બને છે એને આપણે શું કહીશું? નંબર સિક્સ આપી દઈશું, એને શું કહીશું? સાઇડ કટિંગ એજ એંગલ. શું કહીશું? સાઇડ કટિંગ, શું કહીશું એને? સાઇડ કટિંગ એજ એંગલ. ખ્યાલ આવી ગયો? આટલામાં કંઈ ના સમજ પડી હોય એંગલ્સની અંદર તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો, અને જો ખબર પડી ગઈ હોય તો આવી એક સરસ આકૃતિ તમારા ચોપડાની અંદર ડ્રો કરો, અને વ્યવસ્થિત આ રીતે બે ત્રણ કલરિંગ પેનનો યુઝ કરી અને એંગલને વ્યવસ્થિત રીતે ડિફાઇન કરજો, જેથી તમને આવનારા સમયમાં સમજવામાં કોઈ તકલીફ ના પડે. બરાબર. પોતાના માટે આટલું તો કરી શકો છો ને, કે નહીં કરી શકતા? બરાબર. તો આમાં અમુક એંગલ્સ જે બાકી રહી ગયા હશે હું તમને પછીથી બતાવી દઈશ, મીન્સ કે તમારા નોમેનક્લેચર છે કે એના વિશેની વધારે માહિતી આપણે આગળ જોઈશું. ઓકે. તો હવે અહીંયા